અંકલેશ્વર જીઆરસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય દ્વારા અંડાળા ગામ ખાતે સ્કોલરશિપ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆરસીમાં આવેલ તક્ષશિલા વિદ્યાલય દ્વારા અંડાળા ગામ ખાતે આવેલ સ્વામિનારાયણ હોલમાં સ્કોલરશિપ ટેસ્ટ તેમજ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ધોરણ 10ના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને ગણિત તેમજ વિજ્ઞાન ટેસ્ટ પણ લેવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ આ ટેસ્ટ આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને પોતાના ભવિષ્યમાં ધોરણ 10 પછી આવનારા ધોરણ 11-12નું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તક્ષશિલા વિદ્યાલય પ્રિન્સિપાલ જશવંત પરમાર, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર દ્વારા આવો સેમિનાર યોજવાયો હતો, તેમાં અમે બધા પણ તમારી જેમ જ આવ્યા હતા. હું આજે તમને મારી સ્કૂલમાં જે મારું એક વર્ષ વધી ગયું છે તેનો અભિપ્રાય જણાવીશ. જ્યારે મેં આ સ્કૂલ પસંદ કરી ત્યારે મને એ બીક હતી કે આ સ્કૂલ કેવી છે, તેની સુવિધા કેવી છે, ટીચિંગ કેવું છે, શિક્ષકો સારું ભણાવે છે કે નહીં. પણ જ્યારે મેં આ સ્કૂલમાં ગઈ ત્યારે મને લાગ્યું, ના, આ સ્કૂલ મારા માટે સારી છે, મારું ભવિષ્ય તથા કારકિર્દીને આગળ વધારશે. અમારી સ્કૂલમાં JEE તથા નીટના ક્લાસ પણ કરવામાં આવે છે, તથા અમારી સ્કૂલમાં શિક્ષકોની એક એવી ખાસિયત છે કે જે સ્ટુડન્ટને જે ટોપિક ચલાવ્યો તેમાં સંબંધ ના પડે તો તેમને પર્સનલી જઈને સમજાવવામાં આવે છે. સ્કોલરશિપ સેમિનાર તથા માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત થયેલા મારા મિત્ર અને જેમના સહકારથી અમારા જીવનનું એક સ્વપ્ન હતું, એમાં સિંચન કર્યું અમને અને એને આગળ વધારવા માટે અમારી સાથે સતત ખભેથી ખભે મિલાઈને અને કોઈ પણ જાતની પ્રશંસા વિના, કોઈ પણ જાતના લોભ વિના, એક સારી એક ભાવનાથી કે સારા હિતને જોઈને, બાળકોના હિતને જોઈને, જે અમારા શુભેચ્છક છે એવા માનનીય જિજ્ઞેશ, એક વસ્તુ કે સારા છોકરાઓ શોધવા, એટલું સારાનું અમારું માર્કેટિંગ કેવું નહીં પણ સારા છોકરાઓ શોધવા. અત્યારે મારી પાસે જે છોકરાઓ છે ગયા વર્ષે એવા છોકરા હતા કે મને શંકા પડે તો સાહેબની સાથે હું વાત પણ કરું, જિજ્ઞેશ સર સાથે પણ, સાહેબ કેવું છે, ત્યાં કઈ વાંધો સાહેબ તમે આપી દો એડમિશન, વાંધો નહીં આવે, બસ ધમાલ લાગે, ભણવા બરાબર નહીં કરે, પણ પ્રેમથી એને કહી દઉં કે સર આપણી સ્કૂલમાં એડમિશન નથી. એના